नमस्ते विद्यार्थी मित्रों, श्री शारदा विद्या मंदिर ऑनलाइन एज्युकेशन में आप सबनु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण एक में विषय पर्यावरण विषय आप थोड़ा अभ्यास करवानो छे। पर्यावरण विषय में आप पाठ बे बगीचा में आप एना विषय आप थोड़ा मुद्दा नो अभ्यास आप करीशुं। हवे बगीचो तो लगभग नाना मोटा सौए जोयेलो ज होय छे। कोईपण बाळक ने के कोईपण वडील ने कोईपण ने आपणे कहीए के बगीचा में जवुं छे एटले खुश खुश थई जता होय छे। नाना बाळकोने सौथी वधारे बगीचो प्रिय होय छे। तो आपणे मुद्दा में आपणे जोईए के नाना बाळकोने बगीचो सौथी वधारे प्रिय होय छे। बगीचा में रमवा माटेना घणा बधा साधनो होय छे। हिंचका लपसणी जेवी अमुक रमतना साधनों होय एटले शुं के बाळकोने रमवानी पण खूब ज मजा पड़ती होय छे। हवे आमां आपणे छे मुद्दामां के बगीचामां बाळकोने रमवा माटेना घणा बधा साधनों होय छे, जेम के लपसणी, हिंचका, चकरडी वगैरे साधनों मूकवामां आवेला होय छे। बगीचामां સુંદર વૃક્ષો, છોડ ઘણા બધા આપણે બગીચામાં જઈએ એટલે ઝાડ હોય, પાન હોય, વૃક્ષો હોય, નાના નાના છોડવા હોય, બધું આપણને જોવાની મજા પડે હોય। બગીચામાં સુંદર વૃક્ષો, છોડ તથા ઘાસ બધું જોવા મળે છે આપણને। બગીચો નાના મોટા દરેક વ્યક્તિને બેસવા તથા હવે બગીચામાં એવું નથી કે આપણે નાના બાળકોને જ બગીચો કહેવાય, નાના મોટા વડીલો, સ્ત્રીઓ, પુરુષો બધા આપણને બગીચામાં જોવા મળતા હોય છે। બગીચો નાના મોટા દરેક વ્યક્તિને બેસવા તથા ફરવા માટેનું સ્થળ છે। બગીચામાં બાળકોને રમવાની ખૂબ જ મજા પડે। બગીચામાં જઈએ એટલે બાળકો દોડા દોડ, ધીંગા મસ્તી કરતા જોવા મળતા હોય છે, એટલે બગીચામાં આપણને બાળકોને રમવાની ખૂબ જ મજા પડે છે। બગીચામાં દોડ પકડ રમવાની તો છોકરાઓને આમ આપણે જઈએ લઈ જઈએ એવા તરત જ છોકરાઓ દોડા દોડ કરી મૂકતા હોય છે, એટલે બાળકોને દોડ પકડની રમત રમવાની તો ખૂબ જ મજા પડતી હોય છે। બગીચામાં સવારે લોકો મોર્નિંગ વોક કરવા પણ, અત્યારે તો સવાર સવારમાં તમે જોતા હશો બાળકો કે સવારમાં બધા વડીલો હોય, આપણા મમ્મી પપ્પા હોય, દાદા દાદી સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે। તો વધારે પડતા મોર્નિંગ વોક માટે વડીલો બગીચામાં જતા હોય છે, એટલે બગીચામાં મોર્નિંગ વોક કરવાની પણ મજા આવે છે। બગીચામાં કુદરત બગીચામાં જઈએ ને એટલે આપણને આમ એનું કુદરતી જે સૌંદર્ય હોય એ જોવાની અદ્ભુત આમ એટલી બધી મજા આવે છે ને આપણને કે આપણને બગીચામાં ગયા પછી આપણે બહાર નીકળવું પણ ગમતું નથી, એટલે બગીચામાં કુદરતી સૌંદર્ય જોવાની પણ ખૂબ જ મજા પડે છે। હવે તો આપણે જોઈએ છે કે બગીચામાં ઘણું બધું ફેસિલિટી આપણને રમતના સાધનો હોય છે, બધું બેસવા ઉઠવાની પણ સગવડ સારી હોય છે। બગીચામાં અમુક કસરતના સાધનો પણ હવે તો બધે દરેક બગીચામાં મૂકેલા હોય છે, એટલે વડીલો સવારમાં વહેલા ઉઠીને કસરત કરવા પણ બગીચામાં જતા હોય છે, એટલે હવે બગીચામાં કસરત કરવાના સાધનો પણ મૂકેલા હોય છે। સવારમાં નાના મોટા વડીલો સૌ કસરત કરવા માટે આવતા જતા હોય છે। આમ બગીચામાં જવાનું સૌ કોઈને ગમતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે આ બગીચા વિશેના આપણે મુદ્દા સમજ્યા બરોબર। હવે આના વિશેની PDF તમને મોકલવામાં આવશે, એ PDF તમારે પાકી નોટમાં સુંદર અક્ષરે વ્યવસ્થિત રીતે લખી અને તમારે મને બતાવવા આવવાની છે। નમસ્તે। પેલું લોક ખોલી અને પછી કેટલી મિનિટ થઈ? ઓછી થઈ.